सूरत शहेरना वराछा विस्तारमां आवेला માનગઢ ચોક ખાતે NSUI તેમજ કોંગ્રેસ દ્વારા સરકારી કોલેજ ચાલુ કરવાની માંગને લઈ પેમ્પલેટ સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો। સુરતના વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવાની વર્ષો જૂની માંગ છે, જેમાં વરાછા વિસ્તારની સરકારી કોલેજ ફાળવાઈ હતી। જોકે કોલેજ ફાળવ્યા બાદ હજુ સુધી જગ્યા નહીં મળતા કોલેજ શરૂ થઈ નથી, ત્યારે NSUIના વિદ્યાર્થીઓ તેમજ કોંગ્રેસ દ્વારા પોસ્ટર હાથમાં રાખી માનગઢ ચોક ખાતે સરકારી કોલેજ શરૂ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં વરાછા અને લિંબાયત બંને વિસ્તારમાં એક સાથે જ કોલેજ ફાળવવામાં આવી હતી। જોકે વિરોધ કરી લેલા વિદ્યાર્થીઓ આક્ષેપ કર્યા હતા કે લિંબાયતમાં સરકારી કોલેજના એડમિશન શરૂ થઈ ગયા છે, જોકે વરાછામાં હજુ કોલેજના નામે માત્ર વાતો જ થઈ રહી છે તેવું જણાવ્યું હતું। મહત્વનું છે કે જ્યારે કોલેજ ફાળવવામાં આવી ત્યારે ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। જોકે હજુ સુધી વરાછામાં જગ્યાના અભાવે હજુ સુધી સરકારી કોલેજ શરૂ થઈ નથી। જો આગામી દિવસમાં કોલેજ શરૂ નહીં થાય તો શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તનવાણિયા છે, આજરોજ વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની માંગણીને લઈ અને મિની બજાર માનગઢ ચોક ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખી અને વિદ્યાર્થીઓના હક માટેની લડાઈ લડવા માટેથી અમે આજે માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। છેલ્લા 3 વર્ષથી કોંગ્રેસ પાર્ટી અને NSUIની આ માંગ છે કે વરાછા વિસ્તારને સરકારી કોલેજ આપવામાં આવે, પણ આ મૂંગી અને બેરી સરકાર કંઈ સાંભળતી નથી। જ્યારે 2 મહિનાની અંદર ડિંડોલીની અંદર જો કોલેજ ચાલુ થઈ જતી હોય, એડમિશનો ચાલુ થઈ જતા હોય, તો વરાછા તો 3 વર્ષથી માંગી રહી છે। અને હમણાં થોડાક સમય પહેલાં આપણા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે વરાછાને અમે સરકારી કોલેજ આપીએ છીએ, ફક્ત ને ફક્ત એ વોટ બેંક છે, એની ઉપર ફટાકડા ફોડી મીઠાઈઓ વેચી અને ડાન્સ કરી અને ઉજવણી કરી, પણ ખરેખર આ એવું કંઈ હતું નહીં, પોતાની વોટ બેંક સાચવવા માટે આ પ્રયાસો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના।